समग्र विस्तार में जे रेस्क्यू टीम ने जे डिप्लॉयमेंट करवामां आवी छे ए डिप्लॉयमेंट ने आपने विगत आपीए तो एनडीआरएफ नी 36 टीमों तदुपरांत 11 टीमों वधारानी आवी गई छे अमुक टीमों जामनगर अमुक टीमों अहमदाबाद अने आ बधी टीमों हवे आपना आ विस्तार में डिप्लॉयमेंट माटे रवानगी थई गई छे अने टूंक समय में त्यां एमनी तैनाती थई जशे। एनडीआरएफ उपरांत एसडीआरएफ नी 9 टीम अने एसडीआरएफ नी 1 टीम में न्यू थी 100 मानसो रहे छे एटले एसडीआरएफ नी टीम वधारे मोटी रहे छे। एसडीआरएफ नी टीम में पण बोट साथे बीजा बधा साधन सामग्री साथे सुसज्जित रहे छे। आर्मी नी 11 कॉलम दरेक जिल्ला में एक एक आर्मी ना कॉलम त्यां उपलब्ध छे। बीएसएफ नी 2 कंपनी कच्छ खाते कार्यरत छे। एसआरपी नी 14 कंपनी आ जिल्लाओं में मुकवामां आवेली छे अने तदुपरांत मरीन कमांडो 300 मरीन कमांडो आ विस्तार में सुसज्जित छे। ए उपरांत आपने एयरफोर्स थकी 9 हेलिकॉप्टर्स स्ट्रेटेजिक जगह पर मुकवामां आवी छे। એમાં જામનગર વડોદરા અને અમદાવાદ આ 3 એરબેઝ ઉપર આપણે 9 જેટલા એરફોર્સના હેલિકોપ્ટર ત્યાં સ્થળ ઉપર છે। આપણે આ દ્વારકા પોરબંદર સોમનાથ ત્યાં જે ટુરિસ્ટની સંખ્યા રહે છે એટલે ગઈકાલથી અત્યાર સુધીમાં આપણે 260 જેટલી એસટીની ટ્રીપો કરીને 10,000થી વધારે ટુરિસ્ટને એ વિસ્તારમાંથી બહાર મૂકવામાં આવ્યા છે અને બાકી લોકો જે અત્યારે આપના થકી અપીલ કરવા માંગીએ છીએ કે આપ જે સેફ જગ્યામાં હો તો આપ આપના ઘરની અંદર રહેજો અને સૌથી હિતાવહ એ જ છે અને 13મી અને 14મી કારણ શું છે કે આપણે એ સાયક્લોનના લેન્ડફોલ થયા પછી 24 કલાક સુધી એ આપના વિસ્તારમાં જ રહેશે જેથી લોકોને અપીલ કે આપણે 13મી અને 14મી આ 2 દિવસમાં આપ સુરક્ષિત સ્થાને રહેશો અને કોઈ પણ પ્રકારની અવર જવર આ વિસ્તારમાં કરશો નહીં અને બહારથી આ વિસ્તારમાં જવા માટેના લોકોને અમારી વિનંતી કે આપ જવાનું ટાળશો। ટેલિકોમ ડિપાર્ટમેન્ટ તરફથી ભારત સરકારના બધા ટેલિકોમ ઓપરેટર્સ સાથે બેઠક કરીને એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે આપના સર્વિસ પ્રોવાઈડર એ ટેલિકોમ ટાવરને નુકસાન અથવા તો કોઈ પણ કારણ થકી જે એ નેટવર્ક નહીં રહેશે તો આપોઆપ એ વિસ્તારના બીજા જે નેટવર્ક ઓપરેશનલમાં રહેશે એમાં આપનો શિફ્ટ થઈ જશે અને આપના નેટવર્ક ચાલુ રહેશે અને એમના માટે કન્ઝ્યુમરને કોઈ પણ પ્રકારનું કોઈ પેમેન્ટ કરવાનું રહેશે નહીં। રેલવે તરફથી પણ એ લોકોની આ સસ્પેન્ડ કરી છે। રાજકોટથી આગળ ટ્રેન નથી, સોમનાથ બાજુ ટ્રેન નથી અને ઓખા અને બીજા વિસ્તારમાંથી સ્પેશિયલ ટ્રેન ચલાવીને આ લોકોને બહાર જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। રેલવેની મેડિકલ રિલીફ ટીમ અને બીજી આ બધી ટીમો પણ તૈયારીની હાલતમાં છે। પાવર ના રેસ્ટોરેશન માટે માનીય ઉર્જામંત્રીશ્રીએ આખી PGVCL થકી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે આપે જ્યારે પણ પાવર નેટવર્કને નુકસાન થશે તો યુદ્ધના ધોરણે પાવર રેસ્ટોર કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। શહેરી વિસ્તારમાં આ હોર્ડિંગ્સ વગેરે જે ખતરનાક ડેન્જરસ હોર્ડિંગ્સ વગેરે હતી એ બધી ઉતારી લેવામાં આવેલ છે। કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ આ બધી બંધ કરી દેવામાં આવ્યા છે અને બધા લેબરર્સને સેફ પ્લેસમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે। બધા પોર્ટ ઓપરેશન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ રોડના જે ઓબસ્ટ્રક્શન આવે તો રોડને રિસ્ટોરેશન અને ટ્રાફિકને રિસ્ટોરેશન કરવા માટે RNBની 80 ટીમ
61 જગ્યાઓ ઉપર 231 ડમ્પર્સ, 200થી વધારે જેસીબી, ટ્રેક્ટર, ટ્રી કટર્સ આ બધા સાથે અને ફોરેસ્ટની સાથે ફોરેસ્ટ આરએનબી અને પીજીવીસીએલની ટીમ આખા વિસ્તારમાં મૂકી દેવામાં આવ્યા છે. એવી જ રીતે આ હેવી વરસાદની પણ સંભાવના છે, એમાં ફ્લડિંગ પણ થશે. એટલે જે હાઈ પ્રેશર ડી વોટરિંગ પમ્પ્સ એ પણ મોટી સંખ્યામાં એ વિસ્તારમાં મૂકી દેવામાં આવ્યા છે. ફૂડ પેકેટ્સ વગેરે બધી વ્યવસ્થા કરી લેવામાં આવ્યા છે. હેલ્થની ટીમ, મેડિકલ ટીમ એ બધી વ્યવસ્થા થઈ ગઈ છે. એકંદરે આપને સતત પરિસ્થિતિ ઉપર રાજ્ય સરકારની તમામ કામગીરી ચાલુ છે. લોકોના દરેક જગ્યાએ આપને સમર્થન મળી રહ્યા છે, સહકાર મળી રહ્યા છે. આપને હજી ઇવેક્યુએશનની કામગીરી ચાલુ છે અને લોકોને અપીલ કરીએ છીએ કે તંત્રને જે પ્રકારની સૂચના થાય એ પ્રકારે આપ સલામત સ્થળે ખસી જશો. હવે આપણી જે સાયક્લોન જે આવે છે એ બહુ મોટું વિસ્તાર રહે છે, એની જે વ્યાપ હોય એ સેંકડો કિલોમીટર રહે છે. એટલે થોડું એમની દિશામાં પરિવર્તન હોય પણ અમે એ જે સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં અમારા જે એલર્ટનેસ છે, અમારી જે પ્રિપેરનેસ છે, અમારા જે ડિપ્લોયમેન્ટ રેસ્ક્યુ ટીમ્સની છે અને બીજી બધી કામગીરી જે છે એ અમારે ભાવનગરથી લઈને કચ્છ સુધી અમે એ રીતે ચાલુ રાખી રહ્યા છીએ. અને અમે દક્ષિણ ગુજરાતના પણ જે દરિયાકાંઠા જે છે ગલ્ફ ઓફ કેમ્બેની પૂરબ બાજુમાં ત્યાં પણ અમારા એલર્ટ ચાલુ છે. આપને મેં કીધું કે આપણે ભાવનગરથી લઈને કચ્છ સુધીમાં એ બધા વિસ્તાર અમારા માટે બહુ વલનરેબલ છે. એ બધા વિસ્તારમાં અમારે ફૂલ પ્રિપેરનેસ છે અને એ રીતે અમે ચાલુ છીએ. જે મેં શરૂઆતમાં કીધું અત્યારના જે પ્રેડિક્શન લેટેસ્ટ પ્રેડિક્શન છે એમાં વેરાવળથી દ્વારકા વચ્ચે એ હિટ કરશે, પણ અમારી જે આખી તૈયારી જે છે એ સંપૂર્ણ દરિયાકાંઠા માટે છે. આપને હું બતાવું, આપ જોશો કે વિન્ડ સ્પીડ વધી રહી છે. જે આપણે સવારે 100-120ની વાત કરતા હતા, પછી 135-140-150 હવે 165 કિલોમીટર સુધીની થઈ છે. એટલે આપે બહુ ડાયરેક્શનની જગ્યા જે રીતે એમની તીવ્રતા વધી રહી છે એટલે સમગ્ર વિસ્તાર, સમગ્ર દરિયાકાંઠાનો વિસ્તાર અમારા રડાર ઉપર છે. વાવાઝોડું દિશામાં થોડું પરિવર્તન થતા જ રહે છે, પણ આપને તો સમગ્રતા જોવાનું રહે છે અને એ રીતે તંત્ર સજગ છે. આજ યે ગુજરાત કા વાયુ સાયક્લોન જો હૈ યે રાજ્ય સરકાર ઇસ પે જો કામ કર રહી હૈ. આજ માનનીય મુખ્યમંત્રી શ્રી, ડિપ્ટી મુખ્યમંત્રી શ્રી, મુખ્ય સચિવ શ્રી,